नमस्कार खेडूत मित्रों, आप सौ खेडूत मित्रों आ यूट्यूब चैनल अंदर हार्दिक स्वागत छे। खेडूत मित्रों, घणी वार खेतर नी अंदर वावेल कपासनो पाक सुकाई जतो होय छे, खाखरी जाय छे अने उत्पादन उपर सीधी एनी असर जोवा मळे छे। घणी बधी दवाओ खातरोनो उपयोग करीए छीए तो पण ते नियंत्रणमां आवतो नथी। सारी जात होय तो पण कपासना पाक उपर रोग लागू पड़े छे अने कपास छे सुकाय छे। तो खेडूत मित्रों, जे कपास सुकाय छे तेना नियंत्रण माटे आपणे शुं पगला लेवा अने कई दवा कया खातरनो उपयोग करवो तेनी संपूर्ण माहिती आ वीडियोमां छे, तो सौ ध्यानथी जोजो। अने खेडूत मित्रों, आप सौ आ यूट्यूब चेनलने प्रथमवार जोता होय तो लाइक करजो, सब्सक्राइब करजो अने आ जे बेल आइकन छे एने दबावजो। खेडूत मित्रों, आ प्रमाणे खेतरनी अंदर कपासनो छोड़ छे सुकातो होय छे, जेना पान पीळा अथवा लीला थाय छे, खाखरी जाय छे अने सुकाय छे। मुख्यत्वे ज्यारे जींडवानो समय होय, फालनो समय होय त्यारे आ जो वधु प्रमाणे जोवा मळे छे। तो तेना नियंत्रण माटे फूगनाशक दवा कॉपर ऑक्सीक्लोराइड 50% WP 60 ગ્રામ પ્રતિ પંપમાં મિક્સ કરી અને નોઝલ કાઢી અને મૂળીએ એટલે કે થડીએ ત્યાં રેડવું, એટલે કે ડ્રેન્ચિંગ કરવું, તો તેનાથી સારામાં સારું નિયંત્રણ છે મળે છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તેની અંદર આ આપ્યા બાદ 19-19-19 નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે પાણીમાં દ્રાવ્ય ખાતર છે તેને પણ 150 ગ્રામ પ્રતિ પંપ એટલે કે એક મુઠ્ઠી પ્રતિ પંપમાં મિક્સ કરી અને તેનો પાક ઉપર જો છંટકાવ કરવામાં આવે તો પાકને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનું પોષણ મળે છે, તેથી તેનો પણ વિકાસ સારો થાય છે। સાથે માઇક્રોમિક્સનો પણ જો ઉપયોગ કરવામાં આવે 25 ગ્રામ પ્રતિ પંપે, તો તેનાથી પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને સુકારો ઓછો થાય છે અને ઉત્પાદન વધે છે। ખેડૂત મિત્રો, 13-045 કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને 052-34 કા બંને પાણીમાં દ્રાવ્ય ખાતરો છે તેમનો પણ જો છંટકાવ પંપની અંદર 150 ગ્રામ એટલે કે એક મુઠ્ઠી નાખી મિક્સ કરી અને તેનો પણ જો પાક ઉપર છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે। સાથે સાથે ઘણીવાર ચાંપવા ફૂલ અને ઝીંડવા ખરતા હોય છે તો તેનું ખરણ પણ અટકાવે છે અને ઉત્પાદનની અંદર સારામાં સારો વધારો થાય છે। તો ખેડૂત મિત્રો, આ રીતે જો આપણા કપાસના પાકને જો માવજત આપવામાં આવે તો કપાસનો પાક સુકાતો નથી અને ઉત્પાદનમાં ખૂબ જ સારો વધારો છે એ જોવા મળે છે। ખેડૂત મિત્રો, આવી ઉપયોગી ખેતીલક્ષી માહિતી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો।